રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે આવેલ સૌરાટ્ટ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ હવેથી નિરંજન શાહ સ્ટેડિયમ તરીકે ઓળખાશે સ્ટેડિયમનું નામકરણ કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલા બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ મહત્વપૂર્ણ તેઓએ નિવેદન આપ્યું જય શાહે આશા વ્યક્ત કરી કે આગામી ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં રોહિત શર્માની લીડરશિપમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયનશિપ બનશે તેઓએ જણાવ્યું કે બે હજાર ત્રેવીસ વર્લ્ડ કપમાં સતત દસ મેચ જીત્યા બાદ ભલે ટીમ ઈન્ડિયા ફાઇનલ હારી ગઈ હોય છતાં પણ હાર્યા છતાં પણ ટીમ ઇન્ડિયાએ લોકોના દિલ જીત્યા હતા જય શાહના સ્ટેટમેન્ટ બાદ વર્ષ બે હજાર ચોવીસના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં રોહિત શર્માની આગેવાનીમાં જ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલ ટુર્નામેન્ટ રમાશે તે નક્કી થઈ ચૂક્યું છે તો આ સાથે જ કાર્યક્રમ સ્થળ પર હાજર રહેલા સિલેક્ટર્સ તેમજ કોચને જય શાહ દ્વારા સલાહ આપવામાં આવી હતી કે આપના દ્વારા સિલેક્ટિંગ પ્રોસેસ કરવામાં આવી રહી હોય ત્યારે ખેલાડીઓના સ્ટેટિસ્ટિકને ધ્યાનમાં રાખો સ્ટેટિસ્ટિક સારું હશે તો પ્રભાવશાળી ખેલાડીઓ કોઈ નહીં રોઈ रोकी सके सबको तो कहना चाहता हूँ दो हजार तेईस में अहमदाबाद में लगातार दस मैच की जीत के बाद भले ही हमने वर्ल्ड कप नहीं जीता लेकिन हमने दिल जीता लेकिन मैं आपको एक प्रोमिस करना चाहता हूँ की रोहित शर्मा की कप्तानी में दो में बार बार डोस में हम जरूर भारत का झंडा गाड़ेंगे અન્ય સમાચારો પર નજર કરીએ તો અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની આંખ વિભાગમાં રોજની બસ્સો જેટલી ઓપીડી રહે છે અમુક કેસમાં આંખની એન્જીઓગ્રાફી કરવી પડે છે ત્યારે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દોઢ કરોડના ખર્ચે હાઈ ટેકનોલોજીવાળું ઓસીટી એન્જીઓગ્રાફી મશીન આવ્યું છે જે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં પહેલી સોલા સિવિલ પાસે છે જેમાં ઓછા સમયમાં દર્દીઓને સચોટ નિદાન આપે છે ઝડપી તબીબી નિરીક્ષણના કારણે દર્દીઓનો સમય પણ ઓછો બગડે છે માં આ રીતનું આ પેશન્ટનો વ્યૂઈંગ એરિયા છે બસ આવી રીતના આ રીતે આપણે આ રીતે આપણે આનું ઢાંકણ કાઢી દેવાનું છે અને અંદર આ ચિમરેસ છે એનો આ ચિમરેસ્ટની અંદર પેશન્ટને એનું અહીંયા દાળી મૂકવાનું કહેવાનું હોય છે અંદર લાઇટ દેખાતી હોય છે લાલ અને લીલી અને બસ પેશન્ટને તમારે સમજાવતો રહેવાનું છે કે ક્યાં જોવાનું છે કેટલી વાર જોવાનું છે અને મશીન ખૂબ જ ઝડપથી કામ કરે છે એટલે એવું નથી કે પેશન્ટના અડધી મિનિટ બે મિનિટ ત્રણ મિનિટ બેસી બેસીને ફોટોઝ ના લેવાય એટલે મશીન પણ ફટાફટ ફોટોઝ લે છે એટલે પેશન્ટની પણ કન્વીનિયન્સ અને જે ફટિક જે કહેવાય આવતું નથી બધું વ્યવસ્થિત કામ થાય છે બહાર અમદાવાદમાં મને જ્યાં સુધી ખ્યાલ છે બે કે ત્રણ લોકો જોડે જ આ મશીન છે આ દોઢ કરોડનું મશીન છે એટલે બધા જોડે છે નહીં ખાનગી હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવવા અંદાજે ત્રણ હજાર રૂપિયા ખર્ચ થાય છે પરંતુ સોલા સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક એન્જીઓગ્રાફી કરવામાં આવશે નવી ટેકનોલોજીના કારણે પાંચ મિનિટમાં એન્જીઓગ્રાફી થઈ શકે છે આંખને લગતી વિવિધ તકલીફમાં આ મશીન સચોટ નિરીક્ષણ કરે છે એમાં બ્લડપ્રેશર છે ડાયાબિટીસ છે ઉંમરવાળા જે રોગો છે તો ડાયાબિટીઝવાળા પેશન્ટ્સમાં ખૂબ અગત્યનું છે પછી ઉંમર જેમ વધતી જાય એમ એક પડદાનો ઘસારો આવે એને કહેવાય એ એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન એ પેશન્ટ્સ માટે કામનું છે પછી પડદાની જે નસ હોય એ બંધ થતી હોય છે રેટિનલ વેન ઓક્લુઝન એમાં થતું હોય છે પછી પાછળ કોઈ પણ બીમારી હોય જ્યાં પડદાના બ્લડ વેસલમાં તમને જરાક પણ ક્વેરી લાગતી હોય તો એ કોઈ પણ બીમારીમાં તમે કરી શકો યુબિયાટીસ જે પાછળના આંખના ભાગમાં સોજો આવતો હોય એમાં તમે કરી શકો લોહીની નવી નવી નળી ફાટતી એમાં કરી શકો સિકલ સેલનું પેશન્ટ છે આ બધા રેયર કન્ડિશન છે પણ મતલબ એન્ડલેસ આના એપ્લિકેશન્સ છે અને જેટલું આપણી જોડે મશીન્સ વધશે અને જેટલી જોડે આપણા પેશન્ટ્સ વધશે એટલું આપણને સમજશક્તિ વધશે કે કેટલું આપણે ક્યાં ક્યાં વાપરી શકીએ આના પેશન્ટને ક્યાં ક્યાં ફાયદો થાય એટલે બેઝિકલી આની અંદર આપણને સોજો ને બધું દેખાય સાદું ઓસિટી તો થાય છે અને એની એની જોડે એન્જિયોગ્રાફી થાય છે તો એ એના હિસાબથી આપણે આગળ એની સારવાર પ્લાન કરી શકીએ કે કયા પેશન્ટને ઇન્જેક્શન લેવાની જરૂર છે કયા પેશન્ટને લેઝર કરવાની જરૂર છે કયા પેશન્ટને ઇન્જેક્શન આપીને પછી પડદાનું જે ઓપરેશન હોય વેટ્રેક્ટમી કરવાની એ બધી વસ્તુ આપણે આ મશીનથી તરત જ પાંચથી દસ મિનિટની અંદર આપણે ડિસાઇડ કરી શકીએ છીએ